તરફ જંબુસર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5 આંબેડકર મોહલ્લામાં ગટર ઉભરાવવા ઢાંકણ તૂટેલા પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય જે સહિતના પ્રશ્નો અંગે આંબેડકર મોહલ્લાના રહીશો દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાલિકા સત્તાધીશોએ સુધ નહીં લેતા લોકો રોષે ભરાયા છે. જંબુસર નગરપાલિકા હંમેશા કોઈ ના કોઈ કારણે વિવાદમાં રહેવા ટેવાયેલી છે. સત્તાધીશો પોતાની સત્તાના નશામાં એટલા મગ્ન થઈ ગયા છે કે લોકોની સુખાકારી અને સુવિધા અંગે વિચારવાનો એ લોકો પાસે કોઈ ટાઈમ જ નથી, જેથી લાંબા સમયથી પાલિકા વિસ્તારના રહીશો દ્વારા ગટર ઉભરાવવાના, ગટરના ઢાંકણ તૂટી જવાની અને ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થતું હોવાની ફરિયાદો કરી રહી હતી, પરંતુ તેનો આજ દિન સુધી હલ નથી આવતા. નગરપાલિકા ખાતે મહિલાઓ આવી પહોંચી હતી, જ્યાં મહિલાઓ રણચંડી બનીને ઉગ્ર રજૂઆતો કરી હતી. ગટર ઉભરાવવાની સમસ્યા, પાણીમાં ગંદુ પાણી મિક્સ થતું હોય, આ સહિત અનેક પ્રશ્નોને લઈ અગાઉ સત્તાધીશો દ્વારા ઠાલા વચનો આપવામાં આવ્યા હતા તથા વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આજ દિન સુધી રહીશોના પ્રશ્નોના નિરાકરણ માટે કે મુલાકાત અર્થે પણ આવ્યા નથી, જેને લઈ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોને રોગચાળો ફેલાવવાની ભીતિ સિવાય રહી છે. વહેલી તકે સમસ્યા હલ થાય તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. અમારા ફળિયાની અંદર ગટર ને ઉભરાય છે, પણ કોઈ જોવા આવતું નહીં. અમારા 4 જણ છે મેમ્બર, કોઈ આવતું નહીં, તપાસ કરતું નહીં. ભૂંગરા બધા એ ભાગી ગયા છે ગટરોના ઢાંકણા, એ કોઈ ખબર લેવા આવતું નથી. બરાબર, હવે આટલા અરજી લખાવા આવેલા, હવે આગળ 14-15 એને અરજી આપવા આવેલા, કોઈ તપાસ કરવા આવ્યા ખરા, પણ કોઈ કશું કરાયું નહીં. એ ધારો કે પેલા લોકોએ દમાણ કર્યું હોય કે ગમે, પણ કોઈ કશું કરતા નહીં. હવે અમારા મહોલ્લાની અંદર કોઈ મેમ્બર કે કોઈ આવતું છે જ નથી. અમારે એટલી બધી ગંદકી છે કે ના પૂછે વાત. અમારો ખાડો એટલો બધો, બધું કચરા ને બચરા બધું ભરાઈ ગયું છે, પણ આવતા નથી એ લોકો. અમારે 14-15 અરજી આપેલી, અમે એ લોકો આવીને જોઈ ગયા કે અમે કમ્પ્લેટ બધું કરી આવીશું, પણ કોઈ દે પછી આવતું નથી અત્યાર સુધી. આજે અમે ફરીવાર આવ્યા છે ત્યારે પેલા અંદરના સાહેબ અમને એવું કહે છે કે તમારથી થાય તો લો, તમારથી થાય તો કરી લો. જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો પાસે વોટ માંગતી વખતે આજ નગરસેવકો મોટી મોટી વાતો કરીને લોકોને ભંભરાવે છે, અને જ્યારે સામાન્ય લોકોના પ્રશ્નો હલ કરવાની વાત આવે ત્યારે આજ નગરસેવકો સત્તાના નશામાં એટલા ડૂબી જાય છે કે તેને કોઈ વાતનું ભાન નથી રહેતું, જેને લઈને આવા નગરસેવકોને ભાન કરાવવા માટે લોકો આજે ઉગ્ર બનીને રજૂઆતો કરવી પડી રહી હતી.